નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. ભણવાની મજા આવે છે ને? ઓકે, તો તમે કયા ધોરણમાં આવ્યા બધાય? પહેલા ધોરણમાં, બરાબર. તો આજે આપણે શું શીખવાનું છે? ગુજરાતી એટલે કે કલરવ. કાલે બધાએ કલર પૂરી લીધા પેજમાં. સરસ. પછી શું શીખ્યા હતા? ચાંદો સૂરજ રમતા હતા, બરાબર. આજે આપણે નવું શીખીશું ને? સરસ. તો ચાલો ત્યાર પછીનું પેજ બધાને. સરસ. તો એની અંદર શું ચિત્ર છે જુઓ જી બધાય. ઘરનું ચિત્ર છે, બરાબર. તો તમારે એમાં શું કરવાનું છે? રંગ પૂરો. તો સૌથી પહેલાં શું લખી લઈશું? આપણે તારીખ લખી લઈશું. આજે કઈ તારીખ છે? બોલો જી. 13 તારીખ. કેટલી તારીખ? 13 તારીખ. તો સૌથી પહેલા શું લખી લઈશો? તારીખ લખશો બધાય. તો કઈ તારીખ છે? 13 તારીખ. કયા ધોરણમાં આવ્યા તમે લોકો? પહેલા ધોરણમાં. ઓકે, તો સૌથી પહેલા તારીખ લખીશું. તારીખ 13/8/21, બરાબર. શું દેખાય છે તમને લોકોને? રંગ પૂરો. શેમાં રંગ પૂરવાના છે તમારે બધાએ? ઘરમાં. શેમાં પૂરવાના છે? ઘરના ચિત્રમાં. કેવા પૂરવાના છે? તમારે મનપસંદ કલર પૂરવાના છે. તમને જેવું ગમે એવું કરવાનું. અહીંયા નળિયા છે, આ દિવાલ છે, આ દિવાલ છે, આ દરવાજો, આ બારી, આ દિવાલ, બરાબર. અહીંયા શું છે? પગથિયા છે, બરાબર. તો આ ઘરના ચિત્રમાં કાલે તમારે કલર પૂરવાના છે. ઓકે, તો હવે સામેનું પેજ મળી ગયું દરેકને? મળી ગયું ને? ઓકે, તો સૂચના વાંચી છું. પ્રશ્ન નંબર 6. ઉદાહરણ મુજબ ટપકા જોડી ભાત બનાવો. આ ટપકા છે ને, એ ટપકા વ્યવસ્થિત જોડી અને આપણે ડિઝાઇન તૈયાર કરવાની છે. ટપકા તો આપેલા જ છે. ટપકા કરશો એટલે શું થઈ જશે? ડિઝાઇન થઈ જશે. તો એકદમ વ્યવસ્થિત ધીમે ધીમે કરવાની છે. પહેલી લાઇન કરવાની છે, બરાબર. એક લાઇન કરવાની છે તમારી ડિઝાઇન. પહેલી લાઇન તો કરેલી જ છે ઓલરેડી. હવે બીજી લાઇન આપણે કરીશું. પેન્સિલ થઈ ગઈ. જો વ્યવસ્થિત ધીમે અહીંયા ટપકા છે, આ ટપકાને એકદમ ધીમે ધીમે સરસ ડોટ ટુ ડોટ. શું બોલાય? ડોટ એટલે ટપકા. ડોટ ટુ ડોટ આટલા વ્યવસ્થિત જોડવાના છે. તમારી આવી જ લાઈન થવી જોઈએ, બરાબર. સીધી પેન્સિલ ચલાવવાની. થઈ ગઈ ડિઝાઇન? જુઓ બરાબર ફરી વખત. આટલું વ્યવસ્થિત કરવાનું છે. હવે બીજી ડિઝાઇન નીચેની આના જેવી જ છે. એક સરખી ડિઝાઇન છે તો તમારે વ્યવસ્થિત કરવાની. અહીંથી નીચેથી ચાલુ કરીશું આપણે. એકદમ ધીમે ધીમે આમ કરવાની. ડોટ સાથે ડોટ વ્યવસ્થિત જોડવાના. જુઓ હું જોડું છું. લીટી ક્યાંય ત્રાસી જવી જોઈએ નહીં. એકદમ સીધી લીટી કરવાની છે. ડોટમાંથી શું થઈ જશે? ડિઝાઇન બની જશે. ધીમે
थी गई बीजी डिजाइन एनी एज ईज डिजाइन क्या है नीचे फरी पाछी एमज करवानी छे बराबर तो आपणे पाछी करी देशू स्टार्ट अभी रीते एकदम धीमे धीमे થઈ ગઈ હો થાય તો તમારે ફરીવાર પેન્સિલ ફેરવી દેવાની આમ કેમ કે ડોટ સાથે ડોટ જોડવાના છે એકદમ વ્યવસ્થિત પેન્સિલ કરવાની બાર ન જવું જોઈએ થઈ ગઈ હવે શું છે ડબલ્યુ અંગ્રેજીમાં તમે શું કહો આને આમ ડબલ્યુ બરાબર આ એમ વળાંકો કહેવાય શું કહેવાય આને વળાંકો કહેવાય આ આપેલા છે તમારે એવા નીચે છે જેમાં વાક કર્યા એમાં શું છે વળાંક છે તો અહીંયા છે જો અહીંયા તો ત્રણ કહેવાય આમ કરી ધીમે ધીમે આમ કરી સીધું આમ આવવાનું હવે અહીંથી આમ નીચેથી આમ કરવાનું સીધું ધીમે ધીમે ઉપર બરાબર આ એમ જેવું કર્યું આપણે હવે અહીં જુઓ ડબલ્યુ જેવું છે સ્મોલ ડબલ્યુ બરાબર ઓકે શું કહેવાય સ્મોલ ડબલ્યુ છે બરાબર હવે પાછો શું આવ્યો કરેલો છે તમારે એક આવી રીતે કરવાનો આમ કરીને આમ હવે શું કરવાનો ડબલ્યુ થઈ ગયો ડબલ્યુ હવે જો તમારે નીચેની લાઈનમાં ચાર ચાર કરવાના છે બરાબર તો વ્યવસ્થિત કરશું એકદમ વ્યવસ્થિત કરવાના સાવ ધીમે ધીમે ચાલો સ્ટાર્ટ કરી દો આટલું આમ કરી પેન્સિલ લઈ લેવાની બરાબર પાછી ઉપર રાખવાની યુ ટૂંકમાં બરાબર પાછી આમ કરી દેવાની થઈ ગયું હવે નીચે સીધું અડાડતું જવાનું થઈ ગઈ હવે ડબલ્યુ તો થઈ ગયું બધાએ હવે શું કરવાનું એમ થઈ ગયું બરાબર એ જ રીતે પાછું શું કરવાનું નીચે
नीचे पहला आ लाइन में आम पची यू थियो यू नीचे थई गयू। हवे पाछू ऊपर स्मोल डबल्यू करवानो। થઈ ગઈ ડિઝાઇન, આને ગોળાઈ કહેવાય। શું કહેવાય? ગોળાઈની ડિઝાઇન, બરાબર। હવે તમારે સાવસેલી આવે છે એને શું કહેવાય? ત્રિકોણ કહેવાય। શું કહેવાય? ત્રિકોણ, બરાબર। તો આને સીધા લીટા કરવાના, ત્રાસા એટલે કે ત્રિકોણ કહેવાય। તો અહીંયા એક ત્રિકોણ આપેલું જ છે તમારે। જો કેટલી સીધી લાઈન છે, સીધી પેન્સિલ ધીમે ચલાવવાની, પછી નીચે આવવાનું, પાછું આમ ઉપર જવાનું, પાછું નીચે આવવાનું, આવી રીતે આખું જ આમ કરવાનું છે। તો નીચે જોઈશું આપણે, એક બે ત્રણ ચાર કરેલા છે, બરાબર। હવે નીચે પેન્સિલ રહી ગઈ દરેકને, સાવ ધીમે ધીમે ડોટ્સ જોડવાના। જોડાઈ ગયા, હવે નીચે આવવાનું। થઈ ગયું? પાછું ક્યાં જવાનું? ઉપર। પાછું ક્યાં આવવાનું? નીચે। પછી ક્યાં જવાનું? ઉપર। હવે નીચે, પછી ઉપર, પાછું નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, આ ઉપર, આ નીચે, આ ઉપર, આ નીચે, આ ઉપર, આ નીચે। થઈ ગયા વ્યવસ્થિત ત્રિકોણ। હવે આખી લાઈન એક કરવાની છે, બરાબર। ચાલો ઉપર, પાછું ક્યાં આવવાનું? નીચે। પાછું ક્યાં જવાનું? ઉપર। અને હવે ક્યાં આવવાનું? નીચે, પાછું ઉપર, આ નીચે, ઉપર। આમ કરો ને બધાએ પહેલાં ઉપર, તોય ચાલે। જો આવી રીતે એક એક લીટા ઉપર કરી નાખવાના સીધા। આવી રીતે થઈ ગયા। હવે એને નીચે આવવાનું આમ। થઈ ગયું છેલ્લી લાઈન રહી ને તમારે એના જેવી જ છે, સેમ। થઈ ગયું નીચે આવવાનું। હવે ક્યાં જવાનું? ઉપર, પાછું નીચે, ઉપર, નીચે, પાછું ઉપર, નીચે, આ ઉપર, આ નીચે, આ સીધી લીટી, પછી નીચે સીધી, સાવ સીધું, અહીંયા પણ સીધું, અહીંયા આવી રીતે,
રીતે આમ. હવે પાછળનું પેજ મળી ગયું દરેકે. ટપકા જોડો અને લખો, બરાબર. એટલે એમાં છે જ કરવાનું છે તમારે, બરાબર. જેમ છે એમ જ કરવાનું છે. અહીંયા આ શું છે, આટલું ગોળ, અડધું ગોળ. પછી અહીંયા બરાબર અહીંયા એની નીચે જ તમારે પછી કરવાનું. એક અહીંયા છે, થઈ ગયું. હવે આ લાઈનમાં કરવાનું આની નીચે આવી જ રીતે, આની નીચે અહીંયા કરવાનું, આની નીચે અહીંયા. હવે એની લાઈનમાં નીચે થઈ ગયું. હજી એક લાઈન છે, થઈ ગયા દરેકને, બરાબર. ટપકા જોડો અને લખો, ઇનું ઇચ તમારે લખવાનું છે જોઈ જોઈને, બરાબર. હવે સી જેવું છે, બરાબર. વળાંક જ આપણે કર્યા તે છે, અને વળાંક કહેવાય. હવે જો સી આવશે, થઈ ગયો. અહીંયા બીજો આવી રીતે અડધું વળાંક. ટપકા ધીમે ધીમે જોડવાના, હવે નીચે એવા કરવાના. તમારે આવડશે ને હવે તો આમ કરતા. બરાબર, ત્યાર પછી થઈ ગયું. હવે એના પછીની લાઈન, છેલ્લી લાઈન. થઈ ગયા બધાને. ઓકે, તો આજે આપણે આટલું જ કરવાનું છે. નીચેના રાઈટ જેવા છે અને યુ એવા છે, બરાબર. પછી ઉલટા વળાંક અડધા છે એ આવતીકાલે કરીશું. આજે આટલું જ કરવાનું છે.
बीजू तमारे शू करवानू छे, घरना चित्र में कलर पूरवानो छे। ओके बराबर, मजा आवी बधाई ने? सरस, तो गमे छे ने बधाई ने? ओके।